ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલી હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલી હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નિહાળી હતી. પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 234 મહિલાઓનું આજે દીક્ષાંત પરેડ હતી. 8 મહિનાની તાલીમ પૂરી કરી અને 234 મહિલા લોકરક્ષક આજે એ લોકો પોતપોતાના જિલ્લામાં જશે જ્યાં એ લોકોનું પોસ્ટિંગ છે, અને આ તાલીમ 8 મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી, અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યા તેવા દ્વારા એ લોકોને અલગ અલગ વિષય ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા, અને આઉટડોરમાં એ લોકોને ડ્રિલ્સ, વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી. અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં જઈ અને મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત કરશે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.